રાજકોટ જિલ્લાના ઉપલેટાના ભાયાવદરના ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુલના વિદ્યાર્થીઓને વાલીઓને લિવિંગ સર્ટિફિકેટ અને પોતે આપેલી ફી પરત લેવા અને અન્ય સ્કૂલમાં એડમિશન લેવા માટે મુશ્કેલીઓ સહન કરવાનો વારો. ભાયાવદર પોલીસ મથકે રાજકોટમાં ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળના બે સંતો અને અન્ય એક સાગરીત સામે દુષ્કર્મની ફરિયાદ બાદ ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે તકલીફ પડી હતી અને આવતીકાલથી અભ્યાસ શરૂ થઈ ગયેલ, પણ આ સંતો ઉપર દુષ્કર્મની ફરિયાદ બાદ ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળ ચર્ચાનો વિષય બની ગયેલ હોય અને બહારગામથી વાલીઓ પોતાના સંતાનોને પરત લઈ ગયેલ હોય, પણ આ વિવાદ બાદ પોતાના સંતાનોને ગુરુકુળમાંથી અન્ય જગ્યાએ સંતાનનું ભવિષ્ય ન બગડે તે માટે લિવિંગ સર્ટિફિકેટ અને અભ્યાસ માટે આપેલ ફી પરત લેવા માટે ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળમાં ધક્કા ખાવા પડી રહ્યા છે. ધક્કાઓ બાદ લિવિંગ સર્ટિફિકેટ તો પરત મળી ગયેલ હોય, પણ ફી પરત સંસ્થા દ્વારા આપેલ ન હોય અને ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ અને વાલીઓને પોતાના સંતાનોને એડમિશન માટે ફી ન હોય અને ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળમાંથી આપેલ ફી પરત ફી નહીં આપતા અને ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળમાંથી અન્ય જગ્યાએ એડમિશન મળી મળતા વાલીઓ અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સહન કરવાનો વારો આવેલ ત્યારે વાલીઓમાં ભારે રોષ જોવા મળેલ છે. વાલીઓની માંગ છે કે સ્થાનિક ધારાસભ્ય અને સ્થાનિક સંસદ આ ઘટનામાં રસ લે અને વાલીઓ અને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવામાં આવે. ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળ અને તેની સંસ્થામાં અભ્યાસ માટે કોઈ વાલીઓએ 25,000, કોઈ વાલીઓએ 18,000, કોઈ વિદ્યાર્થીઓએ 15,000 જેવી રકમ ફી માટે ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળમાં જમા કરાવી હતી, પણ હવે ફી પરત સંસ્થાએ આપેલ નથી, જેથી ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ અને વાલીઓને અભ્યાસ માટે અન્ય જગ્યાએ એડમિશન પણ નથી મળી રહ્યું અને ફી પરત મળે નહીં તે માટે મુશ્કેલીઓ વાલી વેઠવી પડી રહી છે અને આ ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ એવું પણ જણાવેલ કે જ્યારે ઘટના બાદ વિદ્યાર્થિનીઓને અભ્યાસખંડમાં બળજબરીપૂર્વક રૂમમાં પૂરી રાખવામાં આવેલ તેવું સંસ્થામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીને આક્ષેપ કરેલ અને અન્ય વાલીઓએ જણાવેલ કે આવા સંસ્થાપકોને જો જવાબદાર હોય તો કડક સજા થવી જોઈએ તેવું જણાવેલ અને હાલ ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળમાં અભ્યાસ પણ શરૂ કરી દીધેલ છે. વિપુલ ધામેચા, જેડેશ ટીવી, ઉપલેટા. મારું નામ મેરખીભાઈ જેતાભાઈ વાંધા. મારું ગામ કુતિયાણા તાલુકાનું રોગડા ગામ. શું તકલીફ છે દાદા તમને? મારે છોકરા અહીંયા કુતિયાણા ઉપલેટા તાલુકાના ખીરસરા ગામે હાઈસ્કૂલમાં ભણતા. મારા અને મારા સંબંધીના જેની સંખ્યા છે ઓલ બધાની થઈને 500 જેટલી. તો અમારે અત્યારે અહીં હોસ્ટેલ બંધ થઈ જવાથી અમારે હોસ્ટેલ ફી અમે ભરી દીધેલ છે અડધા વર્ષની. તેઓને અમને કોઈને પાછી અહીં મળતી નથી કે કોઈ અમને જવાબ આપતા નથી. શું તમારી માંગણી છે? અમારી માંગણી એવી છે કે અમારા તાલુકા જિલ્લાના સાંસદ સભ્ય ધારાસભ્ય અહીંયા રૂબરૂ આવી આની મુલાકાત લે અને અમારા વાલીની મુલાકાત લે, અમને અમારા છોકરાએ છોકરાઓનું એડમિશન અપાવે અને અમારી ફી પાછી દેવડાવે. તમારું નામ? મારું નામ મેરખીભાઈ જેતાભાઈ વાંધા, ગામ રોકડા, 99094960. મારો મોબાઈલ